માંગરોળ શહેરમાં ચાલતા ગેમ ઝોન ઉપર સીલ કરી આખરે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રાજકોટમાં બનેલી ગેમ ઝોનની ઘટનાને લઈ સરકારે તમામ જિલ્લાઓમાં તપાસની કામગીરીના આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે માંગરોળ શહેરમાં ચાલતા ગેમ ઝોન ઉપર નગરપાલિકા ચીફ ઓફિસર અને પોલીસ દ્વારા તપાસ કરી સીલ મારવામાં આવ્યા હતા અને આખરે તપાસ કરવામાં આવતા આ ગેમ ઝોન બિનકાયદેસર હોવાનું માલુમ પડતા ફરિયાદ દાખલ. માંગરોળમાં પણ ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોન ઉપર ફરિયાદ થતાં ગેરકાયદેસર ચલાવતા ગેમ ઝોન સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આખરે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આવા ગેરકાયદેસર ચાલતા ગેમ ઝોન ઉપર ફરિયાદ નોંધાઈ. જ્યારે હાલ જ વાત કરીએ તો ત્રણ માર ઉપરના એપાર્ટમેન્ટ તેમજ જાહેર હોટલો તેમજ સાર્વજનિક સ્થળોએ ફાયર વિભાગના સુવિધાઓ માટે ફાયર NOC લેવાની માંગરોળ નગરપાલિકા દ્વારા અનેકને નોટિસ ફટકારી છે. માંગરોળ વિસ્તારમાં ચાલતા ગેમ ઝોન સહિત ટ્યુશન ક્લાસ ચાલકો અને હોટલો સામે પોલીસ સાથે રાખી નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરી નોટિસો આપવામાં આવી હતી. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. ગત તારીખ 25/5/2024 રોજ રાજકોટ શહેરમાં TRP મોલ ખાતે ગેમિંગ ઝોનમાં જે આકસ્મિક બનાવ બનેલ છે તે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનની SP સાહેબની સૂચના મુજબ કેશોદ ડિવિઝન અને માંગરોળ ડિવિઝનમાં આ પ્રકારના જે કોઈ પણ ગેમિંગ ઝોન ચાલતા હોય અને નગરપાલિકાની કોઈ મંજૂરી ના હોય કે ફાયર NOC વિના આવા જે ગેમિંગ ઝોન ચલાવવામાં આવતા હોય તેમની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કડક કાર્યવાહી કરવા સૂચના થઈ આવેલ જે અન્વયે માંગરોળ શહેરના ચાલતા બે ગેમિંગ ઝોન, એક હતું શુભ ગેમ ઝોન અને એક હતું લાયન સ્નૂકર હબ, આ બંને ગેમિંગ ઝોનમાં નગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવેલ છે. તેમજ માંગરોળ પોલીસ દ્વારા આ બંને ગેમ ઝોનના સંચાલકો સામે IPC 336 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. શુભ ગેમ ઝોનમાં સંચાલક હતા વિશાલ ચંદ્રકાંતભાઈ કુબાવત અને લાયન સ્નૂકર હબના સંચાલક હતા આનંદ મનસુખભાઈ વાજા. આ જ રીતે કેશોદ શહેરમાં આ જ પ્રકારનો એક લાયન ગેમ ઝોન નામનો ગેમિંગ ઝોન ચાલુ હતો, જેમની પાસે પણ નગરપાલિકાની કોઈ પરવાનગી ન હતી કે ફાયર NOC ન હતી, તેમની સામે પણ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે IPC 336 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ગેમ ઝોનના સંચાલક હતા પરબત નાથા ઉલવા અને આનંદ મનસુખ વાજા. આ તમામ ગેમ ઝોનના સંચાલકો સામે કાયદેસરના ગુનો દાખલ કરી નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવે.